અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે અકસ્માત અમદાવાદમાં સૌથી મોટા ગણી શકાય તેવો અકસ્માતોનો એક છે તેવું માનવામાં આવી રહ્યું છે કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેર નાયક નવી નવ લોકોને ઉડાવ્યા છે જેમાં નવ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે પિસ્કાલ થયા છે ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલ અને સિમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાન મોત થયું છે રાજપથ ક્લબ તરફથી આવી રહેલી જે ગુવાર કારણે લોકોને અડફેટે લીધા હતા અકસ્માતમાં રોડ પર લોહીના ખાબો જ્યાં ભરાઈ ગયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો પચીસ થી ત્રીસ ફૂટ દૂર ફંગોળાયા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનારનું નામ તથ્ય પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જે ગોતાના પ્રખ્યાત બિલ્ડર અને બે હજાર રાજકોટની યુવતી સાથે દુષ્કર્મ કેસના આરોપી પ્રજ્ઞેશ પટેલનો પુત્ર છે તથ્ય પણ હાલ સારવાર હેઠળ છે એસયુવી અને ડમ્પર સાથેની ટક્કર બાદ જેગુઆર કાર ટકરાઈ હતી જીજે વન ડબલ્યુ કે ત્રાણું નંબરની જીગુઆર કાર ચલાવી રહ્યો હતો તથ્ય ચલાવી રહ્યો હતો અકસ્માત થતા જ ચારે તરફ ચીચીયારીઓ જોવા મળી હતી કારની સ્પીડ એકસો થી ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આવા નવીરાઓ બેફામ બની આવી ઘટનાઓને અંજામ આપી લોકોને મોતમાં ધકેલતા રહેશે ક્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવશે કે કેમ જેની પૂરી તપાસ થાય તેવી લોકોની માંગ ઉઠી રહી છે ટીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ